નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક સમાચારો, સાથે હું છું ધરા. જોઈશું ફટાફટ ખબર. એસસી એસટી ઓબીસી વર્ગની મહિલાઓના આંદોલનનો આજે 68મો દિવસ. એલઆરડી ભરતીમાં અનામત મુદ્દે અન્યાય સામે ઉપવાસ પર બેઠી છે મહિલાઓ. ગાંધીનગરમાં બિન અનામત વર્ગની મહિલાઓના આંદોલનનો આજે 4થો દિવસ. આંદોલનકારીઓએ 3જા દિવસની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરી. સરદાર પટેલની પ્રતિમાના સાનિધ્યમાં બિન અનામત વર્ગની મહિલાઓએ આંદોલન આગળ ધપાવ્યું. એલઆરડી મામલે બંધારણ અધિકારી આંદોલન સમિતિએ આજે મહેસાણા બંધનું આપ્યું એલાન. પાસના કન્વીનરોની મળેલી બેઠકમાં લેવાયો છે મહત્વનો નિર્ણય. અનામત બિન અનામત વચ્ચેની મડાગાંઠ ઉકેલવા આજે આવી જાય. સૂત્રોના હવાલાથી ખબર મળી છે કે આજે ઉકેલ આવી શકે છે કે કૈલાશનાથ સોંપાયેલી જવાબદારી પૂર્ણ થઈ ગઈ હોવાની મળી છે માહિતી કે કૈલાશનાથના મુખ્યમંત્રી અને મંત્રી કક્ષાએ ફાઇલ કરવા ન કરી. કે કૈલાશનાથન મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ છે. અનામત અને બિન અનામત ચાલી રહેલા આંદોલનમાં 1-8-18 પરિપત્રમાં સુધારો કરવાની જવાબદારી કે કૈલાશનાથનને સોંપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એલઆરડી વિવાદ મુદ્દે આપ્યું છે મહત્વનું નિવેદન. કહ્યું કે આ મામલે સરકાર કાયદાકીય રીતે નિર્ણય લેશે. જે બાદ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને વર્ગ વિગ્રહ કરવામાં રસ છે. કોંગ્રેસે અમને સલાહ દેવાની જરૂર નથી. નીતિન પટેલે એલઆરડી મામલે વધુમાં કહ્યું કે સીએમ વ્યવહારિક રીતે નિર્ણય કરશે. કોંગ્રેસની કલ્પના કરતા પણ સારું કામ કરીશું. સરકાર તમામ સાથે છે, કોઈ ભેદભાવ કરતા નથી. કોંગ્રેસ પાર્ટી ગાંધીના ગુજરાતને શાંત સલામત રાખવામાં રસ દાખવતી નથી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આપ્યું નિવેદન. કહ્યું કે નીતિન પટેલ આ મામલે વિજય રૂપાણીને પૂછી લે, પછી કરે વાત. કેમ કે આ પ્રકારે વર્ગ વિગ્રહ ઉભો થઈ રહ્યો છે, તેનો જવાબ સરકારે આપવાનો છે. દર વખતે કોંગ્રેસ પર આરોપ લગાવવાની જરૂર નથી. એલઆરડી મામલે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે સરકારને આપ્યું 48 કલાકનું અલ્ટિમેટમ. અલ્ટિમેટમને 24 કલાકથી ઓછો સમય રહ્યો બાકી. સરકારની જાહેરાત પછી પરિપત્ર જાહેર ન થતાં અલ્ટિમેટમ આપવામાં આવ્યું. આ મામલાનો ઝડપથી ઉકેલ નહીં આવે તો પદયાત્રા અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. એલઆરડી પરિપત્ર રદ નહીં કરાય તો અલ્પેશ ઠાકોર આંદોલન કરશે તેવા નિવેદન બાદ કોંગ્રેસના નેતા મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા. કહ્યું, રાજ્યમાં તમામ વર્ગને અન્યાય કરવો એ ભાજપનો એજન્ડા બની ગયો છે. આંદોલનના નામે સરકાર વર્ગ વિગ્રહ કરવા માંગે છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આક્ષેપો કર્યા. કહ્યું, ખોટા સર્ટિફિકેટના આધારે સરકારે 10,000 ભરતી કરી. ખોટા પ્રમાણપત્ર બનાવવા પાછળ ભાજપના યુવા નેતા. વધુમાં કહ્યું કે રાજ્ય બહારની યુનિવર્સિટીના પ્રમાણપત્રનો રૂપિયા 40,000થી 1,00,000 સુધીની કિંમતમાં ચાલી રહ્યો છે વેપાર. આંદોલનકારીઓ વચ્ચે પહોંચેલા એસપીજીના લાલજી પટેલે અલ્પેશ ઠાકોરના નિવેદન પર આપી પ્રતિક્રિયા. કહ્યું કે સમાજને હક મળે તેવા કામ કરવા જોઈએ. અમે કોઈ પક્ષ સાથે નથી, પણ સમાજ માટે લડીએ છીએ. સાથે જ કહ્યું કે ગુજરાતની શાંતિ ન હણાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. ગુજરાત રાજપૂત કરણી સેનાના પ્રભારી જેપી જાડેજાએ ગાંધીનગરમાં મહિલા આંદોલન છાવણીની લીધી મુલાકાત. કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાચવીએ સરકારની જવાબદારી છે. 2 દિવસમાં સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો કરણી સેના કરશે આંદોલન. સરકાર હાર્દિક પટેલને ખોટા કેસમાં ફસાવી રહી છે. હાર્દિક પટેલના ગુમ રહેવા અંગે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની પ્રતિક્રિયા. કહ્યું કે હાર્દિક પટેલની લડતને કોંગ્રેસ પૂર્ણ રીતે સમર્થિત છે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે સરકાર પર લગાવ્યા ગંભીર આરોપો. ઉત્તરાખંડ સરકારના કેસના કેન્દ્રમાં સરકાર પર આરોપ લગાવ્યા. ભાજપ હંમેશા આરક્ષણનું વિરોધી રહ્યું હોવાનો આરોપ કર્યો. ભાજપની વિચારધારા આરક્ષણ દૂર કરવાની હોવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ જ્યાં સુધી દેશમાં છે ત્યાં સુધી અનામત વર્ગના બંધારણીય હક ખતમ નહીં થવા દઈએ. રાજીવ સાતવે આપ્યું મહત્વનું નિવેદન. કહ્યું કે 17 તારીખે અમદાવાદમાં ધરણાનો કાર્યક્રમ કરાશે. રોડ રસ્તા પર ઉતરીને તાલુકા અને જિલ્લા સ્તરે કાર્યક્રમ કરવાની કરી વાત. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે જણાવ્યું કે એલઆરડી પ્રશ્ને બિન અનામત વર્ગને અન્યાય ન થાય તેની ફરજ સરકારની છે. જો કુંવરજી બાવળિયા અને ભરતસિંહ ડાભી તેમના સમાજ સાથે જઈ શકે છે તો આપણા નેતા કેમ નહીં. બિન અનામત વર્ગની એક મહિલાની તબિયત લથડી. વોમિટિંગ અને ચક્કર આવતા 108 બોલાવવામાં આવી. મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી. 8 દિવસ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે. સમગ્ર એએમસી તંત્ર લાગ્યું કામે. ઝી 24 કલાક પર જુઓ વિશેષ મહા કવરેજ. કેમ છો ટ્રમ્પ?
अमेरिका राष्ट्रपति ने आवकार अमदावाद मेयर तैयार। ट्रम्प दंपति ने मेयर बीजल पटेल आपसे हेरिटेज थीम संबंधित भेट। सुरक्षा एजेंसी की मंजूरी बाद भेट अपाशे। पीएम मोदी ने ट्रम्प आगमन ने लई एएमसी खाते शासकों अधिकारी मिली संयुक्त बैठक। बैठक में महानुभावों रोड शो अंगे चर्चा करवामां आवी। धार्मिक संगठनों और वेपारी एसोसिएशन आगेवानों बैठक में रहा उपस्थित। ट्रम्प और मोदी आगमन की थई रही है तैयारी। एरपोर्ट थी आश्रम, आश्रम थी इंदिरा ब्रिज और स्टेडियम सुधी प्राथमिक रूट नक्की थयो छे। एरपोर्ट थी गांधी आश्रम सुधी योजाशे रोड शो। विविध समाज आगेवानो और एनजीओ की मिली बैठक। दरेक प्रांत की संस्कृति मुजब स्वागत कराशे। अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रम्प और पीएम मोदी की अमदावाद मुलाकात ने अलग अलग जिला में आया पुलिस जवानों। पुलिस जवानों और अधिकारियों की पुलिस स्कीम मुजब तेमना बंदोबस्त और पुलिस कार की फाळवणी पण करवामां आवी। ट्रम्प की मुलाकात की जवाबदारी 18 થી વધુ आईएएस और आईपीएस अधिकारी ने सौंपवामां आवी। जेमां म्युनिसिपल कमिश्नर विजय नेहरा की जवाबदारी सौंपाई। एरपोर्ट पर ट्रम्प नू रेड कार्पेट पाथरी स्वागत करवामां आवशे। ज्यां त्रणेय पांखना गार्ड तेमने सलामी आपशे। अमदावाद में डोनाल्ड ट्रम्प की मुलाकात ने लईने वडोदरा में कार्यक्रम में भाग लेवा लोकोने जवा लई जवामां आवशे। शहर भाजप कोर्पोरेशन और तंत्रए संयुक्त रीते तैयारी शुरू करी। कोर्पोरेशन में 6000 लोगों ने जयरे शहर भाजप में 8000 कार्यकरों और होदेदारों ने लई जवामां आवशे। अमदावाद में राष्ट्रपति ट्रम्प और पीएम मोदी की मुलाकात ने लईने सुरक्षा एजेंसीओ सतर्क। बीएसएफ और सैन्य पण रहेशे एलर्ट। सैन्य में सर्धन कमांडर तथा सीमा रण और क्रीक विस्तार सहित भूज मिलिटरी स्टेशन की मुलाकात लीधी। अमदावाद में ट्रम्प और पीएम मोदी आगमन ने लईने केन्द्र में उच्च अधिकारी अमदावाद आया। प्रोटोकॉल डेप्यूटी चीफ ऑफिसर और आईपीएस अधिकारी अमदावाद में सुरक्षा ने लई अमदावाद एरपोर्ट पर बैठक करवामां आवी। भूज होस्टेल बनाव मामले राष्ट्रीय महिला आयोगे हाथ धरी कार्यवाही। आवतीकाले राष्ट्रीय महिला आयोग की टीम भूज जवा रवाना थशे। रविवार अने सोमवार एम बे दिवस महिला आयोग की टीम करशे तपास। तपासना आधारे राष्ट्रीय महिला आयोग आगामी कार्यवाही हाथ धरशे। कच्छ में भूज ने सजानंद कॉलेज में विद्यार्थिनीओना शारीरिक शोषण मामले तपास दरमियान थयो मोटो खुलासो। प्रिंसिपले ट्रस्टी सामे भूल स्वीकारी क्षमा मांगी। त्यारे ट्रस्टीए कह्युं के संस्था में जे बन्युं छे तेनी दुख व्यक्त करवामां आवी रह्युं छे। वालीओने साथे राखी आगळना पगला भरवामां आवशे। भूज में मासिक धर्म तपासना नामे अधर्म करनार सजानंद कॉलेज संचालकों विरुद्ध में पुलिस वडानी कार्यवाही। प्रिंसिपल होस्टेल सुपरवाइजर सहित 4 लोगों सामे नोंधाई पुलिस फरियाद। पंचमहाल मोरवा हड़फ में आरजे आश्रम शाला धोरण 5 में अभ्यास करता विद्यार्थी ने शिक्षके मार्यो मार। इजा पहुंचता विद्यार्थी ने खसेड़वामां आव्यो सारवार माटे होस्पिटल। सामान्य वात में शिक्षके मार मार्यो होवानो वालीओनो आक्षेप। तो वालीओ में फैलाय छे रोषनी लागणी। वडोदरा में एमएस यूनिवर्सिटी में फरी एक बार विवाद। केएम होल में दारूनी महफिल मानता विद्यार्थी झड़पाया। केएम होल वोर्डन दरोड़ा पाड़ी झड़पी पड़ा। पुलिस विद्यार्थी ने जामीन पर मुक्त कर। सौराष्ट्र यूनिवर्सिटी की कुलपति डॉक्टर नितिन पैथाणी आया विवाद में। सिंडिकेट की बैठक में पुलिस फरियाद लेवाये निर्णय फेरवी अरजी की नोंध करता चर्चा जागी। 5 फेब्रुआरी मिली थी सिंडिकेट की बैठक। अहमदाबाद पीआई वीडी महिड़ा ने कराया सस्पेंड। मारामारी अंगे की फरियाद मोड़ी लीधी होवाने पगले सस्पेंड करवामां आव्या। धरपकड़ बचवा हार्दिक पटेले करेली आगोतरा जामीन अरजी पर हाईकोर्ट में सुनावणी पूर्ण। हाईकोर्टे 17 फेब्रुआरी सुधी चुकादो अनामत राख्यो। वर्ष 2015 में सभा बाद थयेली हिंसा मामले वस्त्रापुर पुलिस मथके नोंधाई हती हार्दिक विरुद्ध में फरियाद। सुप्रीम कोर्टे देशभर की कोर्ट में हवेथी लीगल साइज पेपर की जगह A4 साइज पेपर उपयोग कराशे। पेपर की बंने बाजू काम करवामां आवशे। सुप्रीम कोर्टे पर्यावरण ने ध्यान में राखी लीधो छे महत्वनो निर्णय। मेट्रो रेल जमीन संपादन मुद्दे हाईकोर्ट में अरजी। गुजरात मेट्रो रेल कोर्पोरेशन स्कीम मुजब वैकल्पिक मकान न फाड़वाया होवानी अरजी। मेट्रो की कामगिरी दरमियान रूट में आता केटलाक मकानों संपादित कराया था। भावनगर महुवानी विद्यार्थिनी कोरोना रिपोर्ट नेगेटिव आता आइसोलेशन वोर्ड में कराए डिस्चार्ज। विद्यार्थिनी एमबीबीएस अभ्यास अर्थे गई थी चीन। चीन थी परत फरेल हजू 18 लोग ऑब्जर्वेशन हेठ।
चीन में कोरोना वायरस नो कहर वधशे तो भारत ने अर्थव्यवस्था पर पड़शे असर। आयात ने असर थवानी स्मार्टफोन इलेक्ट्रॉनिक्स अने दवाओनी कीमत में थई शके छे वधारो। उद्योगनी साथे ग्राहकों पर मार पड़शे। वडोदराणी सयाजी होस्पिटल में डेंग्यू कारण युवानु थयु मौत। वर्ष 2020 में डेंग्यू कारण मृत्यु थयु हतु। आ प्रथम केस नोंधायो छे। जान्युआरीथी अत्यार सुधी डेंग्यू 56 केस नोंधाई चुक्या छे। बनासकांठा कुंडालिया खेडूतो वावना राधानेसळानी केनाल में बैठा छे अने धरना करी रह्या छे। केनाल में पाणी न छोड़वामां आवता खेडूतो बैठा छे धरना पर। पाणी न छोड़ाता रवि पाक ने नुकसान की भीति। आज थी सूरत महानगरपालिकाना बायोमेट्रिक पद्धतिनो अमल कराशे शुरू। बायोमेट्रिक हाजरी पूरवा सामे तमाम कर्मचारी हाजरी पुरावाथी दूर रही नोंधावशे विरोध। अगाउ सूरत महानगरपालिका कमिश्नरे करी हती रजूआत, कोई निराकरण नहीं आवता नोंधावशे विरोध। सूरतना हजीरा अने सुवाली गामना खेडूतोने पाक माटे पाणी न मळता विरोध। एक महिनाना रोटेशनना बदले 10 दिवस पाणी आप्युं होवानो आरोप। सिंचाई विभाग कचेरीमां खेडूतोए आ मामले रजूआत करी। पाणी नहीं मळे तो उग्र लड़तनी चीमकी। वात्रक नदीमांथी सगीरानी लाश मळवा मामले परिवारनो होबाळो। पोलीस स्टेशन बहार होबाळो करता पोलीस साथे थई झपाझपी। सगीरानुं अपहरण करनार युवकने झड़पी पाडवा माटे मांग करवामां आवी। सगीरानुं मृतदेहनुं पीएम न करवामां માટે પરિવારજનો મક્કમ। જામનગરમાં મોંઘવારી મુદ્દે મહિલા કોંગ્રેસનો વિરોધ સામે આવ્યો। રાંધણ ગેસના ભાવ વધારા સામે દર્શાવ્યો વિરોધ। મહિલાઓએ બેનર અને સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ, જે બાદ મહિલા કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આપ્યું છે આવેદનપત્ર। પાટણના હરીજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોનો વિરોધ। રવિ સિઝનમાં નર્મદાની માઇનોર કેનાલમાં પાણી ન મળતા નોંધાવ્યો વિરોધ। પાક ચૂકવાને આરે પાક સુકાવાના આરે હોવાથી ખેડૂતો પરેશાન। અનેકવાર રજૂઆત છતાં પાણી ન મળ્યું। પાણી નહીં છોડાય તો ઉગ્ર આંદોલનની ખેડૂતોની ચીમકી। નવસારીના વાંસદામાં ખોટા આદિવાસી પ્રમાણપત્રો આપવાના મામલે વિશાળ રેલી। ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં આદિવાસીઓએ રેલીમાં જોડાયા। જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રખાશે। 26 તારીખે કરશે વિધાનસભાનો ઘેરાવો। લોથલમાં રાષ્ટ્રીય મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનશે, જે બનાવવા માટે ભારત સરકારે પોર્ટુગલ સાથે એમઓયુ કર્યા। કેન્દ્ર સરકાર, શિપિંગ મંત્રાલય અને પોર્ટુગીઝ સરકારના સંરક્ષણ મંત્રાલય વચ્ચે બંને દેશના વડાઓની હાજરીમાં કરાર કરવામાં આવ્યા। 15 અને 16 ફેબ્રુઆરીના રોજ 2 દિવસના ગુજરાત પ્રવાસે રહેશે મોહન ભાગવત। એટલે કે આજથી મોહન ભાગવત ગુજરાત પ્રવાસે છે। મણિનગરમાં સંઘના નવનિર્મિત હેડગેવાર ભવનનું ઉદઘાટન કરશે મોહન ભાગવત। ડોક્ટર શિલ્પા યાદવની બેદરકારી છતી થતા જિલ્લા આરોગ્ય અધિકારી તરીકેની ચાર્જ છીનવાયો। છેલ્લા 8 વર્ષથી શિલ્પા યાદવ પાસે હતો જિલ્લા આરોગ્ય તરીકેનો ચાર્જ, હવે ડોક્ટર એસ કે મકવાણાને સોંપાયો જિલ્લા આરોગ્ય અધિકારીનો ચાર્જ। આ સાથે બુલેટિનમાં હાલ રોકાઈએ બ્રેક માટે।